ಅವ್ರದಕ್ಕೆ ಪತ್ರಿಯ ಯಾರು ಬಂದಿರುತ್ತೆ ಚಂದ್ರಿ ಮಾಡ್ಕೊಂಡು ಮಂಗಲಂ ವೀರಮಂಗಲಂ ಗೌತಮ ಮಂಗಲಂ ಸುಭದ್ರಾಜಿನಮಂಗಲ ನಮೋ ದುರ್ಗ ರಾಗದಿ ವೇದಿ ವಾರಿನಿ ಅರತೆ ಯೋಗಿನಾಥಾಯ ಮಹಾವೀರಾಯ ತಾಯಿ ಓಂಕಾರಂ ಹಿಂದು ಸಂಯುಕ್ತ ನಿತ್ಯಂ ಜಯಂತಿ ಯೋಗಿನಾ ಕಾಮದ ಮುಕ್ಷದ ಚೇವ ಓಂಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಪಲ್ಲಕ್ಕೆ ಚ ಸುರೇಂದ್ರ ಚ ಕೌಶಿಕೆ ಪಾದ ಸಂಸ್ಪೃಷಿ ದೇವಿಶೇಷ ಮನಸ್ಕಾಯ ಶ್ರೀ ವೀರ ಸ್ವಾಮಿ ನಮಃ ಕಲ್ಯಾಣ ಪದ್ಮಾರಾಮ ಸ್ಮೃತ ಗಂಗಾ ಹಿಮಾಚಲ ವಿಶ್ವಾಂಬೋಜರ ಬಿಂಬೇ ಭವಂತೇ ಶ್ರೀ ಖ್ಯಾತನಂದನ ಅಗ್ರಾಣ ತೀವ್ರಾಂಗಾನ ಜ್ಞಾನಾಂಜನ ಸದಾತಯ ನಿತ್ರ ಮುನಿರಿತ ಮೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. તૈયારી એવી ચાલે છે અલીપુર માટે મારી 48 દેશ ઇસ્લામિક કન્ટ્રીના છે 48 ઇસ્લામિક દેશોના નામ અને એના ફ્લેગ નાના નાના લાયબ્રેરીને તૈયાર કરાવી દઈશું. કારણ કે શાસ્ત્ર વિધાન એવું છે કે મીઠાઈ ધ્વજા સાથે ચડાવી, એટલે મારી ઈચ્છા છે જો થઈ શકે તો તે નાની નાની જે પણ મીઠાઈ હશે કંઈ આઈડિયા કે તે ધ્વજાવાળી તૈયાર કરશું ફ્લેગવાળી. તો એ પ્રમાણે જે 48 દેશો હોય એ પ્રમાણે કેવી રીતે ક્યાં ડિઝાઇન મૂકી શકાય એ પ્રમાણેનો થોડોક એક નાનકડો પ્લાન છે. મીઠાઈ અને ફ્લેગની તૈયારી કદાચ થઈ શકે તો મારી ટ્રાય ચાલુ છે, કેટલું થશે ખબર નથી. ટ્રાય ફ્લેગ થઈ જાય પણ મને એવું છે એ દેશની પ્રસિદ્ધ જે મીઠાઈ પાછા મે મહિનામાં આપણને ખપે એવી રીતે સેટ કરવાની, એટલે મેં સમીરભાઈને ખાસી બાબતમાં એલર્ટ કર્યા છે. મેં કહ્યું મને તમે આ વસ્તુનું થોડું કામ, પછી એના લગતા હવે એ મીઠાઈ પણ ફ્લેગ બી લગાડવા પડે એટલે થોડુંક સમજાય તો આપણને આઈડિયા આવે. પાછું એટલે કે બુંદીના નાડા પર તો ફ્લેગ લગાડવું ઈઝી છે, બીજા બધા કઈ રીતે લગાડવા, અને પાછું એ મીઠાઈનો વરઘોડો કરવાનો અને એટલે મસ્ત મજાનું એકદમ વ્યવસ્થિત કરવું છે. અને મેઇન વિચાર એવો છે કે હવે ઈરાનની જગ્યાએ ઈરાનની મીઠાઈ મુકાય અને ઈરાકની જગ્યાએ ઈરાકની મીઠાઈ મુકાય, એટલે નંબર વાઇઝ કેવી રીતે સેટ કરવું. 48 કન્ટ્રીઓ છે એ પ્રમાણે જરા એ દેશો, એટલે ગૂગલમાં તમે જોયું તો ઇસ્લામિક કન્ટ્રીઝ અને ઇસ્લામિક કન્ટ્રી ફ્લેગ એવું લખ્યું, તેમાં 48 અમને મળ્યા. જોઈ લેજો તમે તમે જરાક નામ અને પછી ક્યાં છે શું છે જરાક શું એટલે એટલા માટે જ એમને મેં કહ્યું એટલે કરીએ તો ભાવો કેમ. અલીપુરનું કઈ સ્પેશિયલ બસ એક છે કે જ્યારે બોમ્બ ધડાકા થયા હતા ત્યારે બી આપણા દેરાસરોને એ લોકોએ રક્ષણ કર્યું. આખા ગામમાં 50 વર્ષથી કોઈ જઈ નહીં, મુસલમાન દ્રષ્ટિઓ અને મુસલમાન લોકો જ ઘણું બધું સાચે છે, બહુ શ્રદ્ધા ધરાવે છે. પરમાત્મા પણ ગોળી પાછળના તેને પાકિસ્તાનથી આવેલા કરું છું, ભગવાન બી એવા દેશોમાં રહ્યા છે, એટલે આપણે તો બસ એ એક કે આખા જગતને પાકિસ્તાન પ્રત્યેનો એક એવો ભાવ જાગ્યો હશે કે આ દેશ આખો આતંકવાદ ફેલાવનારો છે અથવા તો આ દેશ સમગ્ર જગતમાં નુકસાન અને ખોટું કરનારો છે. એ દેશની અને વિચારોની શાંતિને માટે ગોળીદાદાનો સહારો લઈ આખી ઇસ્લામિક વ્યક્તિઓની પર થનારો ભાવ આપણે બધા દૂર કરીએ,
શ્રવણ સંઘર્ષ શાંતિર્ભવતું જલપ્રદાનામ, ત્યાંના લોકો સુખી સંપન્ન બને, સમજવું બને, જેને કારણે શાંતિથી જીવે. ઘણા બધા સારા પણ છે, ગરીબ વગેરે દેશના લોકો બહુ જેન્યુન લોકો છે. અને સાથે સાથે મક્કા મદીનાનું પાણી વખણાય વર્ષ તે તીર્થનું પાણી, તો આપણી ગંગા નદીનું પાણી અને મક્કા નદીના બેનું પાણી ભેગું કરી ભગવાનનો અભિષેક કરવાનો તૈયારી ચાલુ છે. અને લગભગ પ્રાય કરીને જેટલું થશે એટલું કરવાની કોશિશ છે. બધા સરળતાથી લાભ લઈ શકે એટલે એ રીતે જેટલું સરળતાથી પ્રાપ્ત થશે એટલું પ્રાપ્ત કરશું. સાથે સૂફી સંઘની આખી તૈયારી થઈ ગઈ છે, લગભગ થઈ ગઈ છે. સૂફીની અંદર કેવી રીતે આપણે શાંત નૃત્યમાં જવું એ સૂફી બધા બહુ બધા ડાન્સ કરી દા, તોફાની ડાન્સ તો ઘણા કર્યા, બધા શાંત ડાન્સ બી કરો આપણે. અને સાથે સાથે ગોઠવાશે તો કુરાન અને જૈન દર્શનનો સમય એના પદ્મ છું કે વ્યક્તિ કરું છું. આ બધું પ્રભુ સુજાડે છે, કે પ્રભુ જે આપણને કહે છે તો આપણે કરવા માટે તત્પર રહીશું. આપણે બધા સાથે મળીને એ આરાધનામાં સુંદર રીતે જોડાશું. ઘણો બધો સમય હોય છે, કુરાનમાં બી રાત્રિ ભોજનની ના છે અને જૈન ગ્રંથોમાં પણ રાત્રિ ભોજનની ના છે. આ બધા સમન્વયોથી પ્રભુના વચનોનો સાક્ષાત્કાર કુરાનના ગ્રંથોની અંદર પણ આપણે જોઈશું. સમન્વયની દ્રષ્ટિમાં, કોઈ ખંડનાત્મક દ્રષ્ટિમાં આપણે નહીં. બસ આપણે બધા એક છે, માવીના સંતાન છીએ. અને કોઈ દુનિયામાં સિદ્ધ આત્મા નથી એવું નથી. એ લોકો તેટલા બધા પુણ્યશાળી છે કે રાતના દેરાસણ ઘટના તે બધું સાંભળે છે, દેવતાઓ આવે છે એવું એ લોકો અનુભવ કરે છે. મેં તો જ મારા જીવનમાં ક્યારેય રાતના ઘટના કે સંતનાથ સાંભળ્યો નથી. અને મુંબઈમાં તો આપણે એવા કંઈ ઘટનાથ સાંભળેલા હું સાંભળ્યું નથી. કદાચ કોઈ જગ્યાએ થયો તો મને બહુ ખબર નથી. એટલે બધા તો કેટલા બધા પુણ્યશાળી આત્માઓ છે કે આવું દેવતાઓ સાક્ષાત આવતા એવું સાંભળું છું. લગભગ સાજીવન નદી એરિયામાંથી વિહાર કરવાના હોય, દર્શન ચૂકતા નથી. કારણ કે દર્શન ચૂકીને જવું યોગ્ય નથી એવું એ લોકો એકદમ સહજતાથી સમજણ કરાવે છે. એ બધી વસ્તુ તો ઠીક છે, આપણે દેવતાઓ કે ચમત્કાર કે બધા કરતા પણ બસ એ પરમાત્મા એવા અદ્ભુત છે. ગોળી દાદા છે, એ ગોળી દાદાને મળવા જવાનું છે. અને ગોળીજી દાદા આપણા મુંબઈની તો આન બાન શાન છે. ગોળી દાદાનો પ્રવેશ થાય જ્યાં મુંબઈની આખી રૂપરેખા બદલાઈ ગઈ. આ ગોળી દાદાના કટિયા સમુદ્ર શાન બેઠો છે, આટલા મેં સમજી લીધા. નાના છે પણ બહુ પ્રવેશ. એ ગોળી પાકિસ્તાનમાં ગોળી નામનું વિલેજ છે, એમાં 34 જિનાલય હતા. એ જેટલા બી ગોળી પાસા બધા ભગવાન એક જ શ્રાવકે ભરાવેલા અને એ વ્યક્તિ આખું વિલેજ બનાવેલું, બહુ બહુ મોટો માણસ હતો. અને એની શ્રદ્ધાથી આ બધા ભગવાનો બધા પાકિસ્તાનથી બધા આવેલા છે. પૂનામાં ગોળીજીનો એટલે આખું પૂનાનો જે બી નકશો તમે ત્યારે જુઓ છો એ બધો ગોળીજીના પ્રમાણે. હા, ક્યારેક ક્યારેક મુંબઈને ટક્કર મારે ને એવા એવા ત્યાં વાતાવરણો છે એમ સમજી રહ્યું. ત્યાંથી જ આવે બધા જેટલા બી ગોળી પાસણ મળે. અંદરીમાં મારા સમ્રાટ દાદાની બાજુમાં બે ભગવાન પાકિસ્તાન થયેલા ગોળી પાસણ. ચા બી ગોળી પાસણ મળી બધા ભગવાન એટલે જૂના. નવા પણ આવીને તમે કોઈ બેસણો જુદી હશો, જેટલા જૂના પ્રાય મળે બધા પાકિસ્તાનથી આવે. તો એ ભગવાન ત્યાં પાકિસ્તાનમાં તો વિલેજમાં જાવ તો દેરાસરો જગ્યાએ નથી, તો બધું બધું વિધ્વંસ થઈ ગયું. રેકોર્ડમાં છે આપણે કે આપણા આટલા દેરાસરો હતા, કેટલાક એ લોકો તોડી નાખ્યા, કેટલાક એ લોકો ઘર લઈ લીધા, કેટલાક એ લોકો હોટેલ બનાવી નાખ્યા. બધું બધું પ્લેટફોર્મમાં કિચન ચાલતું દેખાય, જતું રહ્યું સમય જતાં બધું જતું રહ્યું. એ બધું જોયું એ ગયું, એના સાથે આપણે કંઈ અત્યારે વિચાર નથી કર્યો. જે દાદા આપણી પાસે આવી ગયા એ ગોળી દાદા છે, સમજાય છે. એ દિવસે મેં નક્કી કર્યું છે જ્યારે આપણે ગોળી દાદા પાસે જઈશું મારા ગોળી દાદાને તો માંગી કરાવીશ, બધા ગોળી દાદાને મળશે. આપણે પૂનામાં મારા વિદ્યાર્થીને મેં કીધું છે ભાઈ ગોળી દાદાનું કંઈક નાનો લાભ મળે, કારણ કે ગોળી દાદા તો આન બાન શાન છે. બધું તો કેટલા બધા ભારત વર્ષમાં છે આપણે બધા જાણતા નથી. તમે તો ટ્રેનમાં ઉભા હતા, ટિકિટ બધું પૈસા આપતા હતા ને ત્યારે મેં અમે આમ તેમ થયા. તમે એક પ્રશ્ન બધાને પૂછો, અલીપુર કોણ ગયું આમાંથી? અમે બધા શાંત થઈ ગયા. તો બધા કહેવાય તો હવે અલીપુર જ જોયું. ત્યારે અલીપુરમાં ગોળી દાદા થઈ મને ખબર નથી હશે દાદાની કોઈ કૃપા કઈ નહીં, એમાં કઈ વાંધો દાદાની કોઈ બી કૃપા છે. આપણે
વલસાડા વિમલનાથ થઈ ગયા. એમ થાય છે ક્યારે જઈશું, ક્યારે જઈશું, સમય આવશે ત્યારે જઈશું, ત્યારે બધી પાછી વિચાર ના કરશું. અત્યારે આપણે બધા રમઝાનમાં ન રાખીએ અને નોર્મલ ટાઈમમાં રાખીએ, અને એ લોકો જે દેરાસર સંભાળે છે એની સાથે આપણે જમવા રાખીએ, એ લોકોને ઇન્વાઇટ કરીએ, આપણી સાથે જમે, એ લોકોનું બહુમાન કરીએ. એમ ને, ગામની અંદર તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે 7000 વ્યક્તિઓ છે જે દેરાસરમાં મુખ્ય નજીક ના હોય. સર્વે કરવા જાવ ત્યારે જરાક સામાન્ય નક્કી બધું કંઈ નહીં આવતા. સામાન્યતા જાણકારી લઈને આવું છું તો શું છે કે આપણે કમિટમેન્ટ આપતા પહેલાં વિચારું કે આપણે બધે તો પહોંચી ન શકીએ, પણ એવા મુખ્ય 50 હોય તો પછી રમઝાનનો મહિના ન લઈએ જોઈશું. ચલો, તમારી સજેશન તમારું ધ્યાનમાં રાખશું, એ પ્રમાણે કરશું, ટ્રાય કરશું. બહુમાન કે આપણે જીનાના બધા બહેનોનું પિયર જવાનું હોય ને પાછું વેકેશન એટલે એને જોઈને પાછું બધા મેમાં તો બધા ઘર ભેગા કરશું. ચલો ને, તારીખ 2-3 ઓપ્શન મૂકશું કે આવો આવો વિચાર કર્યો છે, બધી જે નક્કી થાય. રમઝાનની તારીખ કે તારીખ કઈ તારીખ છે? 18 મે થી 18 જૂન તો નહીં લેવાનું. આપણે સાથે બેસીને જમાડવાનું કામ કરવું, એ લોકોની સ્ટોરી સાંભળી લેવાની કે કઈ પણ એટલે એવું. એ લોકો ચુસ્ત છે કે કેવી રીતનું છે જરાક જોઈ લે. જો એ લોકો ચુસ્ત જ પાડતો તો આપણે એના ધર્મમાં તો કઈ વિક્ષેપ એક્ચ્યુઅલી મેઇન પણ આપણે એ લોકો બહુમાન એ તીર્થની અને આગળ પણ એક ડિસિપ્લિન રાખવાનો. આપણે એ ગામમાં ગયા છે તો એકદમ ડિસિપ્લિનથી કોઈને ખબર ન પડે કે આપણે બી બાર પછી એવાના દિવસમાં આપણે બાર બી ખાવા માટે ઉભા રહે એ પણ એવું સારું નહીં. એકદમ ડિસિપ્લિન આ તો બધું કરશો પહેલાં જોઈએ. હવે દિવસ નક્કી થયો તો પછી આપણે ચોક્કસ એ બધી વસ્તુ ધ્યાનમાં લઈશું. ક્યાંય કશે પણ એમને આપણા ધર્મ પ્રત્યે કે આપણા આરાધના ભાવ પ્રત્યે ક્યાંય એ લોકોને નાનકડો પણ દ્વેષભાવ પેદા ન થાય. ચલો, હવે મારે ભણાવવાનું પછી ચર્ચા કરું. ગુણસ્થાનક નું સ્વરૂપ, પહેલા ગુણસ્થાનક થી હવે બીજા ગુણસ્થાનક તરફ પ્રવેશ કરવાની ઈચ્છા કરું છું. કોઈ જીવના ગુણ નથી એવી કલ્પના કરી શકાતી નથી. દ્વેષ ભાવમાં આવીને કદાચ આપણે એમ કહી દેતા હોઈએ કે કોઈ માણસો દુનિયામાં સારા નથી. આવું જ્યારે ક્યારેક કસાઈની અંદર આવીને આપણે બોલી નાખતા હોઈએ, ક્યારેક આપણે એવું વાક્ય બોલી દેતા હોય મને જ્યારે દુનિયામાં કોઈના પર વિશ્વાસ રહ્યો નથી, કારણ કે આપણા કર્મ એવા નબળા થયા હોય ને આપણને બધેથી જ ફટકા પડ્યા હોય તો આપણે એવું વાક્ય બોલી નાખી ત્યારે કે મને હવે દુનિયામાં કોઈના પર વિશ્વાસ નથી રહ્યો. આવા કોઈ વાક્યના સ્ટેટમેન્ટ આપણે બાંધી શકતા નથી અને ન બોલતા. ક્યારેક ક્યારેક કોઈ સમયમાં ક્યારેક કોઈ ઘટનામાં આવું બોલાય અને ઉપર ક્યારેક સિદ્ધિયોગ ચાલતો હતો સિદ્ધ થઈ ગયો. હવે એ જીવનભરી આપણે સતાવવું પડે, બહુ ધ્યાન રાખવા. વાણી કોઈ પણ બોલતી હોય તે આપણા અનુભવની વાણી બધી જગ્યાએ નથી મૂકવાની. તમે અનુભવ ગમે તેવો કર્યો હોય પણ તમારી વાણી નહીં મૂકવા, કારણ કે તમારી વાણી એ તમારા અનુભવ પ્રમાણે સાચી હોવા છતાં પણ કોકના અનુભવ માટે એ ખોટી પણ પડી શકે. તમારું ડિસિઝન ક્યારે એવું ન હોવું જોઈએ, તમારું વાક્ય રચના ક્યારે એવું ન હોવું જોઈએ જેમાં કોઈના ગુનો ટંકાઈ જતા. પહેલા ગુણસ્થાનક કરતા બીજા ગુણસ્થાનક પ્રવેશ કરવાનો છે, પણ હકીકતમાં એવું છે કે પહેલાથી બીજા ગુણસ્થાનકમાં ડાયરેક્ટ આત્મા જઈ શકતો નથી. બીજામાં આવવા માટે ઉતરવું પડે,
એટલે પહેલેથી એને ચોથા ગુણસ્થાનકમાં જવું પડે, ચોથા ગુણસ્થાનથી ઉતરે તો બીજા ગુણસ્થાનકમાં આવું છે. એ પ્રોસેસ એના વિના નથી. તમારે ટ્રાન્સફરવાળી ફ્લાઇટ હોય તો તમારો સામાન તમને છેલ્લી જ જગ્યાએ મળે, વચ્ચે નથી મળે. એ ફ્લાઇટમાં ઓટોમેટિક અંદર અંદર લોકો ટ્રાન્સફર કરી દે છે. એવી રીતે બીજા ગુણસ્થાનકમાં જવા માટે પહેલેથી પહેલાં ચોથા ગુણસ્થાનકમાં જવાનું, ત્યાં આગળથી તમારે બીજા ગુણસ્થાનકમાં આવવું. એટલે બીજું ગુણસ્થાનક એવું છે જે ચડતા નથી આવતું, ઉતરતા જ આવે છે. એટલે બીજા ગુણસ્થાનકને ઉતરવા માટે આપણે હવે ચોથા ગુણસ્થાનકમાં જવું પડશે, ચોથીથી ઉતરીને આવવું પડશે તો બીજા ગુણસ્થાનકમાં આવશે. ચોથું ગુણસ્થાનક વાળો આત્મા ઘણો બધો જબરદસ્ત છે. આ ભાવની અંદર એક વખત ચોથું ગુણસ્થાનક જો સ્પર્શી ગયું ને તો તમે એટલી મોટી સિદ્ધિ કરી લીધી છે, એટલી મોટી સિદ્ધિ કરી લીધી છે, તો તમારા જેટલા બહુમાન કરું એટલા ઓછા. બહુ આમ તો ઈઝી છે, પણ તમારામાં એક પણ જો ખામી દેખાય તો પાછું પ્રશ્નાચિહ્ન છે. તમે આમ તો આરાધના ઘણી બધી સરસ કરો છો, ઘણી વખત તમે દીક્ષા જોઈને રડતા હોવ છો, ભગવાન પાસે કન્ફેશન અને પાપોનું પ્રાયશ્ચિત કરતા હોવ છો, ભક્તિયોગ તમે બેજોડો ને અજોડ કરો છો, તમારી દરેક આરાધના મજા આવે છે. પણ જે ચોથું ગુણસ્થાનક આપણે ભણવાના છે, ચોથા ગુણસ્થાનકમાં પ્રવેશ મેં લખ્યું છે, આ ગુણસ્થાનકમાં પ્રવેશ કરનાર આત્મા નંબર એક, એની પાસે સમજણ શક્તિ વિકસિત હોય છે. સમજણ શક્તિ વિકસિત હોવાને કારણે સંસારમાં રહે નહીં અને રહે તો રંગાય. હવે આ વાક્ય એવા લખ્યા છે, તમે રંગાઈ લીધો છે એવું નથી કહેતો. દુનિયા જેટલી ગાંડી છે એટલા તમે નથી રંગાયા, પણ તમે ત્રણ ચાર વસ્તુમાં રંગાઈ જાવ છો એવું બને. બપોરે બે કલાક હું તો આ બે સિરિયલ જ જોઉં છું, પણ એ બે સિરિયલનો પણ આસક્ત ભાવ આપણી સમજી ભ્રષ્ટ થતા. હું ટીવીમાં ખાલી બે સમાચાર જોઈ લઉં કે દેશમાં શું ચાલ્યું, બાકી મારે ટીવી માટે તો કંઈ બહુ ક્રેઝ નહીં. પણ એ જે બેનો ક્રેઝ છે ને એ બસો બરાબર હોય ખાલી, અને એ ક્રેશ આપણા માટે નુકસાન કરે છે. શાસ્ત્રકાર ભગવંતોએ દલિત વિસ્તરા વૃત્તિમાં લખ્યું છે, તમારી પાસે જ્ઞાન આવે છે, સમજણ આવે છે, એની સાબિતી શું? તો કે વિષયરૂપી તૃષ્ણાઓ તમારી અપહરણ થતી જાય. વિષય ત્રુટ અપહાર્યમ વિશિષ્ટમ કર્મક્ષયમ જ્ઞાનમ સત્યમ એવા. વિષયરૂપી તૃષ્ણા, વિષય એટલે ફાઈવ સેન્સ, પાંચ ઇન્દ્રિયો, એના 23 વિષયો છે. જોવાના વિષયો, ખાવાના વિષયો, સૂંઘવાના વિષયો, કાનના વિષયો, અને પાંચેન્દ્રિયના 23 વિષયો છે. વિષયોના 252 વિકારો છે, અને એની પાછળની આપણી તૃષ્ણાઓ તૂટે તો સમજવું કે જે જ્ઞાન આપણામાં પરિણામ પામે છે એ વિશિષ્ટ કર્મક્ષય વસંતી ઉત્પન્ન થયું. 30 વર્ષથી કે 20 વર્ષથી ઉપાશ્રયમાં વ્યાખ્યાન સાંભળ્યા પહેલાં, 20 વર્ષ પહેલાં બી આપણને થેપલાને કાકડીનું શાક ભાવતું હતું, આજે બી કોઈ કહે તમને તો કે મને થેપલા કાકડીનું શાક મને કંઈ જ ન જોયું. 20 વર્ષ પછી પણ આટલા પ્રવચનો અનારી પદના સાંભળ્યા પછી પણ એની આસક્તિ થેપલા અને કાકડીના શાકમાં જ ઘૂસાયેલી છે. અને સચ ભલે વાત નથી કે તમને બહુ મોટા ફાઈવ સ્ટારના મેના જોયું, કાંઈ તમને કંઈ ખબર નથી, ફાઈવ સ્ટાર શું, સેવન સ્ટાર શું, ઇલેવન સ્ટાર શું, તમને કાંઈ જ ખબર નથી. પણ તમને એટલું ખબર છે કે મારા ઘરમાં આવી 10 આઈટમ મને એમાંથી 3 આઈટમ આવે તો મને બીજું કાંઈ જ ન જોઈએ, એ આસક્તિથી ખવાઈ હતી. અને આવી આસક્તિઓ ચોથા ગુણસ્થાનકમાં હોય નહીં, અને ચોથામાં જોવો તો આ બધું કાઢવું પડશે. તમારે પોઝિટિવ એંગલથી જવાનું છે, ચોથામાં જઈએ એટલે આ બધું હોય જ. હું કાઢવાની વાત કરીશ તો પાછો તમે હું ફરીને ત્યાં જ જતા રહીશ. કાઢવાની મારે વાત નથી, ચોથામાં આવ્યા એટલે ક્વોલિટી ઉપર, વિચારધારા આખી જુદી, વાસ્તવિકતા આખી જુદી, વાણી આખી જુદી, વિચારધારા આખી જુદી. મને એક વોટ્સઅપ પર એક સાંભળતા છે આપણું રેકોર્ડિંગ, કોઈ બેને પ્રશ્ન પૂછ્યો. બેનનો પ્રશ્ન એ રીતનો હતો કે કોઈ સાધુ બરાબર સંયમ જીવન પાડતા ન હોય તો આપણે એની નિંદા કરાય ન કરો. સતત એ બેને પ્રશ્ન પૂછ્યો છે, ભાવુકતાથી પૂછ્યો છે, બેનો કોઈ વાત નથી. એટલે મેં એમને જવાબ આપ્યો, જૈન શાસ્ત્રના આગમના કોઈ બી પાણામાં ક્યાંય કશે પણ કોઈ પણ જીવની નિંદા કરવાની વાત લખાયેલી નથી. લખાયેલી છે તો માત્ર સ્વનિંદાની વાત લખાય, અને કોઈ પણ આત્મામાં સિદ્ધના ગુણ જોવાની વાત લખાય.
એટલે આપણી કોઈ પણ આત્માને ગમે તેવો બી જોઈએ તો એ આપણી સામે એ આત્મા સિદ્ધોનો આત્મા છે એમ દેખાવું જોઈએ, આવી દ્રષ્ટિ આપવી હોવી જોઈએ. આમ જૈન શાસન કહે છે. મેં વાર્તા પૂરી કરી. થોડીક વખત એમને મેસેજ વાંચ્યો હશે એટલે સામે એમનો રિપ્લાય આવ્યો, અહો જૈન શાસન સત હતી ભાઈ. બેને શબ્દો લખ્યા કે આ શું અદભુત જૈન શાસન, આ શાસન આપણે તમારે મેં ઈઝી યાદ રાખવાનું, ઊંચે લો કુલચી પસંદ. સમજાઈ ગયું? આ બધી ક્વોલિટી આમ આપણી વિચારધારા તો એકદમ ટોપ હોય, આવું હોય જ ના, છીછરીવૃત્તિ હોય. સાધુ ભવનની કોચરીની માંડીમાં પાત્રામાં એક પેંડો આવ્યો એટલે ગુરુ મહારાજ આગળ જઈને કે જો કોઈને જોઈ તો એ પેંડો ફરતો 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 પાછો ગુરુમાંથી પાસે. ભૂખ નથી એવું નથી ભાવતો એવું પણ નથી, પણ હૃદયની અંદર બેઠેલો શુભ ભાવ, પરને આ ખવડાવવાની શુભ ભૂમિકા. એક જ પેંડો આવ્યો છે ને મકાનની અંદર 10 ઠાણા વાપરવા માટે બેઠા છે તો હું લઈ કેવી રીતે શકું, આગળ બીજાને કદાચ જરૂર હશે. પરની ભાવનાથી પેંડો ફરતો તો ગુરુમાં પાસે પાછો આવેલો. પાછો આવ્યો એટલે પછી ગુરુમાં જબરદસ્તી અડધો આનામાં અડધો આનામાં આપતી, કોઈના માંગી લો. ગુરુમાં ત્યારે એવું ડિસિઝન લે કે કોઈને લેવો નથી લાગતો, એટલા માટે કોઈએ બોલવાનું નહીં. ગુરુમાંને બી ખબર છે કે કયા કારણસર પાછો આવ્યો છે, એટલે એનું ડિસિઝન ગુરુદેવ કહેવાય મારે લેવાનું છે, અડધો અડધો કંઈ આપવો જેનામાં બી પાત્રમાં મૂકી દીધો એને વાપરી દો. ત્યારે એની આંખમાં આંસુ, પેંડો વાપરવાનો આનંદ. હા જો તમે 10 જણા એમાં મને મળ્યો, આમ આ વિચાર આવે જો આ ગુરુમાંથી કેટલી બધી કૃપા જ મારા પર મને આપ્યો, આમ વિચાર આવે. શું વિચાર? અનારી પદની સાધનાની અંદર હું જો આર સંજ્ઞામાં કેટલો જોડાયેલો હોઈશ કે ગુરુમાં જ મારી આર સંજ્ઞા માટે મને આપ્યું છે અને આ બધા અનારી પદની આરાધના કરું. મળ્યા છતાં ગુરુ મહારાજે આપ્યું છે આસક્તિ ભાવથી કે આનંદથી નહીં, આ બધા સાધુઓની ભક્તિ કરવા માટે એમાં હું નિમિત્તરૂપ ન બની શક્યો. આ બધા જે અનારી પદની આરાધના કરશે ને હું આર સંજ્ઞામાં બેઠો છું. આમ વિચારો કરીને પેંડો અંદર ઉતારે. આ શાસન આપણને આમ કહે છે અદભુત જૈન શાસન. એક ગામમાં ગયા ચોબિયાર માટે અમે લોકો લેટ પડવાના હતા, પાછળ કરીને ગામ હતું, મહેસાણાથી અમારો પ્રવાસ હતો, કોઈ કેટરસ નહીં કશું જ કંઈ નહીં. ગામના એમના 3-4 વહુઓ અને એમની શ્રાવિકાઓએ આખું જમણવાર અમારા માટે બનાવ્યું હતું. અમે 50 જણા હતા, 50 જણની રસોઈ એક બહેને એક પરિવારે બનાવેલી, એના ઘરે મારા જ રાખીને નહીં, બેન અને એની વહુઓ રસોઈ બનાવતી હતી અને અમે લોકો લેટ પડી રહ્યા હતા. એટલે અમે પૈસે જો કે અમે થોડાક લેટ પડી રહ્યા છીએ, તમે તમારું ચોવ્યાનું જરાક તમારું કામ પતાવો છો જેને કારણે તમને વિક્ષેપ ન થાય. અમે ત્યાં પહોંચ્યા એટલે અમારા ગુરુજીએ પૂછ્યું કે તમે ચોવ્યા ફેરો ન કર્યો? તો કે સાહેબ, ક્યાંય જૈન શાસ્ત્રમાં એવું છે મહેમાન ઘરે આવે એની પેલા યજમાન વાપરાવી છે? અમે કેવી રીતે વાપરી શકીએ? અમને એટલી બધી પ્રેમથી ભક્તિ કરાવી કે સાહેબ અમારા સાહેબ ઊંચાઈ જતા હતા, માલ જલ્દી પતાવો જલ્દી કરો ટાઈમ નથી. અમને એમ તો ન કર્યો બાકી છે, બહુ ઉતાળો અમે ખવડાવ્યું. ખવડાવી કે ના શાંતિથી વાપરો. મને ખ્યાલ છે કે લોકોમાંથી 4 જણા આવ્યો પાણી પીને ચોવ્યાર કરવા પડ્યા હતા, જમણવાર એમના ઘરનો, અમને બધાને જમાડ્યો, અમે લેટ પડ્યા, પહેલાં અનુકૂળતા બધું જોવા છતાં ક્યાંય જમ્યા નહીં, છેલ્લે પાણી પીને ચોવ્યાર કરી લીધા. એ પરિવાર અમે પાછળ દ્રઢતા, આ દ્રઢતા છે ને એ ચોથા ગુણસ્થાનકમાં જોઈશે. દ્રઢ શ્રદ્ધા સાચું ના આચરણની કોઈ વાત નહીં ચોથા ગુણસ્થાનકમાં, કોઈ આચરણની ભૂમિકાની વાત નહીં ચોથા ગુણસ્થાનકમાં. સામાયિક નથી કરવું કાંઈ નહીં, પ્રતિક્રમણ નથી થયું કાંઈ નહીં, તપ નથી થતું કાંઈ નહીં, લોકાશી નથી થતી કાંઈ નહીં, કોઈ તપ નહીં, કોઈ ક્રિયા નહીં, કોઈ આચરણ નહીં. બે જ વસ્તુ, દ્રઢતા દ્રઢ શ્રદ્ધા, દ્રઢતા અને દ્રઢ શ્રદ્ધા. સમજણ વાળી શ્રદ્ધા પાછી કેવી? સમજણ થાય. હમણાં જ એક પરિવારને મળ્યું, આજે જ બહુ સવારે વાલકેશ્વરભાઈ ભાઈ પૂજન મારું પૂરું થયું, એમની દીકરી ફોરેન જાય છે એટલે એને નાનું ઘરે પૂજન રાખે, રૂવો સુખ ગરમ થતું. પૂજન પૂરું થયું એને બધું ઓફિસ માટે તમે નીકળો, તમને હેડ થતું હશે. મન કે સાહેબ આના ઉપર કંઈ છે, આજ સંસાર રસી જીવો વાલકેશ્વરમાં એટલા અઢળક સંપત્તિમાં એ લોકો રહે છે. સાહેબ એ લોકોની અંદર લગભગ ડિસેમ્બર મહિનાની અંદર એ લોકોને રાતના 3-3 જગ્યાએ 2-2 જગ્યાએ પાર્ટીઓ, આમ આવા રસિકતામાં રહેલા જીવો છે.
અને ઘરે ઘર દેરા સરપંચ ખૂબ ઘરે ઘર દેરા સરપંચ છે, એટલે સંસાર પણ એટલા જ એ લોકો ઘૂસે છે, ફ્રેન્ડ સર્કલ મિત્રો, પણ બે જ રેખા એ લોકો સમજી લે. જો એમની સમજતા કે આ આવું બી ચાલે, એ લોકો વર્ષોથી ત્યાં કંઈક વાલકેશ્વરમાં છે ને બે વિભાગ છે, એક એકલો ધાર્મિક જ છે ને એક છે ને એકલો નાસ્તિક છે, એકને રોજ રાતના પાર્ટી હોય, એકને રોજ દેરાસર હોય, આ બે પ્રકારની વાત છે. એમાં આવા વચ્ચે કેટલાક જીવો છે, એનું ફ્રેન્ડ સર્કલ નાસ્તિક છે ને ઘરની અંદર ધર્મ છે, એવા જીવો આવું ધર્મ આરાધના વાલકેશ્વરમાં. વાલકેશ્વરના એરિયામાં 5 વર્ષ માટું જ રિસર્ચ કર્યું, અહીંયા કાંઈ નથી, અહીંયા આટલું છે અને પછી બધું માટુંગા ચાલુ, આ વચ્ચે જે સારું છે નથી આમનો નથી તે સમજાઈ ગયું બરાબર. તો ત્યાં આગળ આવા પ્રકારની ભૂમિકા વાળો એક વાક્ય જ્યારે બોલે ને ખાલી છેલ્લું આટલું વાક્ય, સાહેબ આની ઉપર કાંઈ નથી, ઓફિસ કેટલું કામ હોય, ડાયમંડના મોટા વ્યક્તિઓ છે આ બધા, આટલું વાક્ય ખાલી બોલે સાહેબ આની ઉપર કાંઈ નથી, ધર્મની ઉપર કાંઈ નથી, કેટલી ઢાળપ થઈ ભાઈ, જમ્યા વગર નીકળી ગયા મારી સામે, મને મળીને મારી સામે જમ્યા વિના નીકળી ગયા ઉભી જવા માટે. જો પૂજનમાં ક્યાંય કશે પણ કચાશ છે, ચૈત્યંદનમાં બીજું ઉભા સગર બોલી રહીએ, મેં એમને કહ્યું તમને રેડ થાય, આપણે તો એમ ખબર થાય. આ ભૂમિકા સુધી જયારે જીવોને જોવું ત્યારે એટલો તો આનંદ થાય કે આને દ્રઢતા છે. આ દ્રઢતા સ્વની અંદરની વસ્તુ સ્થિતિમાં આમ તેમ થયું, ખાવા ન મળ્યું, ઓછું થયું, એમાં ટાઈમ નડો થશે, ધર્મમાં ક્યાંય કશે પણ ગોટાળા નહીં થાય, આમાં આમ જ આમાં જે હોય એ પ્રમાણે જ કરો, એમાં કઈ દ્રઢતા મને આવા દ્રઢતાવાળા શ્રાવકો મળે. લગ્ન પ્રસંગ માયનો હોય એ લોકો ઘરની અંદર અમને મિટિંગ માટે બોલાવ્યું, પહેલું વાક્ય અમને એમ કે સાહેબ અમને કાંઈ ખબર પડતી નથી, તો તમારા ધર્મ પ્રમાણે જે અમને કરવાનું અમને કહી દો અમે કરી લઈશું, આપણે ક્યાંય 19 નથી કરવાની, 20 જ કરવાની સાહેબ, સંસારના બધા પ્રસંગો 21 કરવાનો છું, એમાં મને સમજણ પડે, આમાં સમજણ નથી પડતી તો 19 નથી કરવાનું, 20 કરો, સમજાય, દ્રઢતાથી વાત કરી મૂકી દે બસ અમને આટલું. તમે કહેશો બધું જ થઈ જશે, પછી અમને એટલી મજા આવે કામ કરવાની, છૂટું જ્યારે એ વસ્તુ હિંમતથી છૂટાવે ત્યારે એનો આનંદ જોતો. ચોથા ગુણસ્થાન જાણે તમારે 3 સ્ટેપ પાસ કરવાના છે, દ્રઢતા, શ્રદ્ધા અને સમજણ, બરાબર છે, 3 સ્ટેપ્સ. સૌથી પહેલી દ્રઢતા સમજો, દ્રઢતા એટલે કે ગમે તેવી પરિસ્થિતિ થાય મન ઢીલું પડવું ન જોઈએ, મન ઢીલું પડવું ન જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ થાય મન ઢીલું પડવું ન જોઈએ. ઉપવાસ કર્યો છે રાતના, બહુ તરસ લાગી છે, ઉનાળો છે, સહન નથી થતું, નાની દીકરી છે, નાનો જીવ હવે એમ થાય છે કે પીવડાવી દઉં પાણી, પીવડાવી દઉં, પીવડાવી દઉં, દીકરી મક્કમ હોય નહીં, પાણી નથી પીવું, સહન કરીશ, મને ચિંતા થાય, આખી રાત તારી પાછળ મારે ઉજાગરો કરવો પડશે, આખી રાત તારી પાછળ મારે, તને ઊંઘ નહીં આવે એટલે માને ઊંઘ નહીં આવે, એટલે માને ઊંઘ નહીં આવે એટલે મા કહે છે તારી પાછળ આખી રાત મારે જાગવું પડશે. પણ જ્યારે તમે દીકરીની દ્રઢ શ્રદ્ધા જુઓ ને કે નહીં ઉપવાસમાં પાણી ન જ પીવાય, તમે ત્યારે પ્રભુનો બહુ મોટો ઉપકાર માનજો કે પ્રભુ બસ મારું સોનાની સુગંધ, આ મારા ઘરની અંદર સોનાનો ટુકડો છે, ત્યાંની આ ટાઈમમાં બી આ દ્રઢતા ચાલી રહી છે, હું 1-24 કલાકની તમારી ખાતો ધ્યાનમાં બી જાય ને તો બી હું તમને માફ કરી દઈશ. બોલો વ્યક્તિ પાણીની પ્યાસની અંદર તરફડે છે તો બી દ્રઢતાથી તરફી દઉં છું, એને પ્યાસ લાગી છે, નાની દીકરી છે, દ્રઢતા, અને જેને તરસ લાગી હોય ને એની તરસ શું હોઈ શકે એ સમજવા જેવી છે. એ માણસ તરસમાં તરસમાં કેટલું આર્તો ધ્યાન કરીને આવ્યો, ત્યારે દ્રઢતામાં બેઠો તો કેવી દ્રઢતા, ચોપાટીમાં જમાનું થયું, નિધિ કરીને દીકરીએ માસક સમન કરેલું, અભ્યાસ કરતા હતા મારી પાસે, બહુ બહુ મોર્ડન છોકરી હતી, બહુ મોર્ડન, જેવી ચાનો ક્લાસ ચાલુ કર્યો તો મારો ક્લાસમાં અડધેથી મને પ્રશ્ન કરેલો, સાહેબ આ ઘઉં બહુ તો કંઈ બહુ લાવવાની નથી, 12મેનો ભેગું નથી કરવાની, હું તો ઓનલાઈન તરત લોટ ખરીદીને લાવીશ, મને મારો જે વિચાર સમજાવ, મારે કઈ રીતે લોટનો કારમાન સમજવાનો, છોકરીનો જે વિચાર ભણાવ, એને શાકભાજી લેવાનો જેવું, એને મને સ્પષ્ટ કહ્યું સાહેબ હું તો સીએ ભણી રહી છું એટલે હું તાજ કરવાની, મને મારો જે વિચાર સમજાવો, હું એને એ જ વિચાર, દૂધનું એ પેકેટ કાઢીને બતાવે અને શાકનું એ પેકેટ કાઢીને બતાવે, તૈયાર શાકે બતાવે, બધું પફાય એને એવી રીતે જે વિચાર મારે, પણ મારા જે વિચાર શાસ્ત્રમાં ક્યાંય એની પંક્તિ જ ન આવે એવો જ વિચાર, આવા જીવે માસક સહન કર્યું. 16-17-18મો ઉપવાસનો દિવસ અને 2-9ના કારણે અંતરાયના દિવસો, હવે તમે સમજી શકો છો શારીરિક પીડા અને મધ્યમ સ્તર, પેટમાં
જે રીતનો દુખાવો, જે રીતે બેનને દુઃખ થતું જોઈએ, આપણે તો બિલાજ જોઈએ, આપણે એમ કહી દઈએ કે તારનું ઘરના કે ખાઓ ખાઓ અને ખાવા દો, બેન સિદ્ધાંતિ મોટા થયા, આપણાથી જોવાય ને. મમ્મી લોકો ઢીલા નથી પડતા, એ કે હિંમત કરે તો સારું. એને પૂછ્યું, તને સાતા માટે, સાતા આપવા માટે તને અમે સ્પર્શ કરી લઈએ? એની મમ્મી એમ કી, નહીં, ગાદલી પણ ન હોય. આવી પરિસ્થિતિમાં પણ સોળમા ઉપવાસમાં એ મસ્ત રીતે તપ આરાધનામાં શરીરની પીડામાં બી દ્રઢતાથી બેઠી ગયો. એ સુરાગે બારનું કહ્યું, પણ એની દ્રઢતાઓ જયારે હું જોઉં છું ને આવા જીવોની, ત્યારે મને એમ થાય કે આવી દ્રઢતા આપણે કહેવાય. ગમે તેવી પરિસ્થિતિમાં ધર્મ ન છું, અચાનક એવું થયું કે ધંધા માટે ઘણા બધા કલાકો હવે આપણે આપવા પડ્યા. પહેલા એવું સરસ હતું પુણ્ય, ઓછા કલાક મહેનત કરતા તો બહુ પૈસા આવતા, અને નોટબંધીઓ કર નાખી એમાં તો હવે વધારે કલાક કામ કરવું પડે એવી દશાઓ આપણા બધાની થઈ છે. ક્યાં કાપ મૂકવાનો પહેલો નિયમ નક્કી કરવાનો, ધર્મમાં કાપ નહીં મૂકવાનો. બાકી તું લખી રાખજો, સ્પષ્ટ તમને ચેલેન્જ આપીને કહું છું, તમે ધર્મ કર્યો હશે, ધર્મ કયા ટાઈમે તમારું રક્ષણ કરશે ને તમને ખબર નહીં પડે, પણ એને જે ટાઈમે તમારું રક્ષણ કર્યું હશે ત્યારે તમારા મોઢામાંથી હું શબ્દ બોલાવડાવીશ કે આ રક્ષણ કરેલો ધર્મ જ તમારું રક્ષણ કરે છે. હું 100% કહું છું, શાસ્ત્રીય શબ્દો છે, ધર્મો રક્ષતી રક્ષિત, રક્ષણ કરાયેલો ધર્મ રક્ષણ કરે જ. કોણે કીધું, કોણે કીધું? અંતર્મૃતમાં, અંતર્મૃતમાં ગુરુ મહારાજના દર્શન કરીને બહાર નીકળ્યા, વિઘ્ન ટળી ગયું. સાધુ નામ દર્શનમ પુણ્યમ, આવું તો કેટલાય અનુભવો છે. મારા એક મિત્ર, અમારે આવતીકાલે પ્રતિષ્ઠા કર દેરાશે, એક દોઢ વર્ષ પહેલાં તમને વાત કરું છું. પ્રતિષ્ઠા માટે મારા 2-3 મિત્રો હતા અને અમારા સખત પ્રોગ્રામ હતા, એટલે લોકો રાતના ગાડીમાં બેઠેલા હિસાબ કિતાબ કરતા હતા, ભાઈ કરતા. અચાનક ખબર નહીં શું કર્મોદય વરસાદ થયું, બોલાય અચાનક ગાડી ચાલુ કરી દે, સિગરેટ પર પગ મૂકી દીધો અને ગાડી આગળ ચાલી, 2-4 માણસોને ઠોકી દીધી અને ગાડી થાવડા સાથે પટકાઈ. આવતીકાલે સવારે 6 વાગે વિધિ વિધાન છે પ્રતિષ્ઠા, રાતના 12 વાગે આવી ગયો. હું તો સૂતો હતો ઘરે, શાંતિ, 5 વાગે ઉઠીને 6 વાગે ક્લાસ લઈને પછી 8 વાગે ત્યાં પહોંચવાનો હતો અમારો પ્લાન. 6:15 વાગે મારા મિત્રોનો ફોન આવ્યો છે, કે બારસ ક્યાં છે? કીધું મારસાના ક્લાસમાં. તો કે સારું, બારસ પધારે, મને ફોન કરજે ને, કે મૂંઝવણ છે પણ કે ના કાંઈ ક્લાસ પર. કીધું નીકળી ગયો છું, આવું છું, મને કે જલ્દી આવી ગયો, કોઈ છો તૈયારી જોઈ થોડી થોડી, બધું મુકેશ ક્યાં છું? અને પછી એને આખી ઘટના કીધી, આવું આવું થયું. બધું ભલા માણસ પહેલાં કેવું જોઈએ, હું વહેલો આવી જાતે તને હેલ્પ કરાવે. આ સમયમાં તો અમારે મિત્ર જ આપણે, કારણ કે માર્શલના ક્લાસમાં અંતરાય કઈ દેખાડે, મારાથી જેટલું તેટલું. એ પણ કહે કે ગાડી એની લે પણ ઢીલો, આખી રાત પોલીસ સ્ટેશનમાં થાક એના મોઢામાં દેખાય. પણ મહેસાણાના સંસ્કાર હતા, ગમે તે પરિસ્થિતિમાં કોઈનું કામ બગાડવાનું નથી, મેં તો ચિંતા નહીં કર, હવે એકલા દેખો છો, આપણે 2 છે, તારાથી જેટલું તેટલું કર, બાકી કરશું. અમે તો અહીંયા અમારી પરિસ્થિતિમાં ગોઠવાઈ ગયા, કારણ કે અમે સંઘનો સપોર્ટ લઈ લો, અમે બધા મેં બપોરે થોડોક આરામ કરાવી દો. જે મારો મિત્ર ત્યાં હતો, જે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠો હતો, એને નક્કી કર, એને નક્કી કર્યું, મેં ધર્મ જો કર્યો છે ભગવાન આટલા વખત સુધી, અને જો સાચો ધર્મ કર્યો છે ભગવાન મને આમાંથી ઉકારી દીધું, પાણી નહીં, અમારી પાસે ધર્મ સિવાય કોઈ રસ્તા નહીં. એને કાંઈ પ્રોબ્લેમ નીકળી ગયો, આ કોઈ મર્યું નથી, કોઈને મોટી સજા હતી, પૈસા આપીને છૂટી જવાનું થયું, 1.5 લાખ રૂપિયાનો થયો, 1.5 લાખ રૂપિયાનો એને ખર્ચો થયો, બધા એક્સિડન્ટ થયાની પાછળ, બધા માણસો જેન્યુન નીકળ્યા, કોઈ FIR ન કરી, પોલીસ સારો પડ્યો, નગરસેવક સારા મળ્યા, નગરસેવક એને ઓળખતો ન હોય પણ નગરસેવક એને સપોર્ટ કરાવી, કે ઇસકો ક્યુ રૂપાય, અચ્છાથી નીકળાય, છોડી દે ઇસકો. માણસ આપણને એમ થાય કે આ ઓળખ નથી, એનું નામ સુધા આપણને આવડતું નથી, એ આપણે જ્યારે ઊભા હોય ત્યારે જ અચાનક એનું આવવું, અને આપણે જ્યારે અટકીએ ત્યારે એ માણસ એમ કે આને આપી દો, કેવી રીતે બને? કે આપણે જે સમજ્યા તે સમજાઈ ગયું કે આપણને આ ટાઈમમાં ધર્મ અહીંયા આવીને ઊભો હતી આપણને દેખાઈ ગયો. આવો તો ડગલેને પગલે હજારો રસ્તાઓ જોયા છે, આ ધર્મ કેટલું રક્ષણ કરે, આ ધર્મ છે, એને દ્રઢતાથી કરવાનું, એને માપવાથી નહીં કરવાનું ક્યારે, સમજાય? જેમ દીક્ષા આપણે માંગવી પડે, આચાર્ય પછી આપણે મંગાવી નહીં, એ તો આપણને ગુરુ આપણી યોગ્યતા જોઈને આપે, આ એનાથી ધર્મનું શું ફળ મળશે, ફળ જોઈ ન જવાય.
સમજાય. આ કઈ ઓલા મેળામાં લાગેલા શો નથી કે તમે રિંગ નાખીને સાબુ પર પડી તો સાબુ તમારો થઈ ગયો, એવું નથી. આ કરતા જાઓ, એ ધર્મને જયારે લાગશે કે આ ટાઈમમાં મારે અત્યારે અહીંયા જેનું ઉભા જેવું પડશે એ આવી જશે. તમારું આમંત્રણ નહીં હોય, એ વગર આમંત્રણે આવીને ઉભો હશે, પણ ત્યારે એ દ્રઢતાથી ધર્મ કર્યો હશે. અને એ દ્રઢતાથી જ ધર્મ કરવાનો છે, એ જ શ્રદ્ધાથી ધર્મ કરવાનો છે, એ જ રીતે કરવાનું છે. એ ક્યાંય ચૂકવાનું નથી. મંત્રાલયમથી ન બેઠા હોત બે મીટનું સ્ટોપ છે, વાંચો તમે એમાં અને મજાથી ચડો તમે લોકો, કમાલ છે. બંદરપીટ ગાડી ઉભી રહેશે, આપણી સરસ આરાધનામાં ક્યાંય વિક્ષેપ આવવાના હોય, કોઈ અંતરાય આવવાના હોય, કોઈ પ્રતિબંધક આવવાના હોય, કોઈ પ્રોબ્લેમ આવવાના હોય, ત્યારે ધર્મ વચાવીને ઉભો રહી જાય. પણ તમે ધર્મ, આપણે બધા ધર્મ કેવો કરવાનો છે? દ્રઢતા સાથે. ઢીલું પડી જાય એવું વાક્ય જ નહીં કરવાનું, હિંમતથી વાત. અમારે એક ભાઈ એવા હતા, નૌકરશી કરીને આવ્યા કોળીમાં. હવે બીજા એક બીજા સાદા ભાઈ સાદામાં તો તેઓ દેવગુરુ પસાય. કોઈને કહે નહીં કે નૌકરશી કરી, કારણ કે એ જો એ નૌકરશી કરે બીજા બે જણા ઢીલા પડે, એટલે કહે જ નહીં. બે દિવસ ત્રણ દિવસ તો દેવગુરુ પસાઈ કરતા રહ્યા, પણ આંબિલમાં દેખાય ને, એટલે કીધું તો આંબિલમાં ક્યાં જાય, દેખાતો નથી. તો કે કાલે જરા કામ ઉતર એટલે બહાર ખોટું ખોટું, હકીકતમાં બહાર હતા, પણ એને એમ કીધું ને કે આંબી જ નથી, કાલે જરાક બહાર. એટલે એને એમ નથી કીધું કે મેં બહાર જઈને આંબી લીધું, કાલે જરાક બહાર. પાંચમા દિવસે, છઠ્ઠા દિવસે સાતા બધા પૂછે, સાતા સાતા સાતા. સાતો દિવસેના મિત્રને કીધું, ભાઈ મારી ઉડી નથી. કે ભલા માણસ, પણ આજે કહું તો સારું લાગે, હવે તું પડે નહીં, તું દ્રઢતામાં શું કહું મારા. એના થકી લોકો ઉડીમાં જોડાય, એ વ્યક્તિ કોઈ કારણસર ઉડી ન કરી, બધાએ ભેગા થઈને એક શબ્દ કહી દીધા, અમને જો ખબર પડી હોત અમે તમને ઉડી કરાવીને જ રહ્યા હોત, અમને ખબર કેમ ન પડી. આ ધર્મ, આ ધર્મ, આ ધર્મ. આપણાથી જે નથી થતું પણ બીજાથી જે થાય છે તેને કરાવી દેવા. સમજાઈ ગયું? બરાબર સમજાય છે. આવતે વર્ષે એ કયા એંગલમાં છે કે તમે દાનની અંદર રકમ વધારે પડતી વાપરી નાખો તો ના ચાલે. તપની અંદર, દાનની અંદર યથાશક્તિ શબ્દ છે. તપ કરો તો એક તમારી શરીરની શક્તિ જોવી પડે, અને દાન આપો તો તમારી પૈસાની શક્તિ જોઈને કરાય, એના વિના ન કરાય. સમજાઈ ગયું? બાકી અહીંયા જે વાત છે દ્રઢતાની, એ આ બાબતમાં વાત નથી. અહીંયા જે દ્રઢતાની વાત છે, કે આપણે ઢીલા નહીં, જે કરીએ એમાં આપણે ક્યાંય ઢીલા નહીં પડવું. થઈ તો સમય શિખરની યાત્રા કરવા ગયો હતો, મારે કાશ્મીર આવી, એ લોકોએ મને કીધું યાત્રામાં તમે અમને સાથે કરાવજો. હું અંદરથી ડરતો હતો, કાકે છે એ બહુ આરાધક આત્મા છે, બધું જો આ થયા કામ થયા તો ઉપવાસ કરીને કરશે, અને મને તો ઉપર ચડતા જ ભૂખ લાગશે, અને ઉપવાસથી શોધવા દો કંઈક. ઢીલા પહેલેથી મનના ઢીલા, અને હકીકતમાં ઢીલા એટલે ભૂખ લાગે તો શું કરો તમે? એટલે હું તો આગળ પાછળ થઈ ગયો, બુદ્ધિ દેવતી બહુ કહો છે ક્યાં ઘૂસવાનું, અને નાસ્તા પાણી તો કરી દીધા. બેન અમારા બહુ સમજો પાછું, અમારી યાત્રાયોગ ચાલુ થયો, રસ્તામાં એટલી બધી ભક્તિ કરતા જાય એમનો ઉપવાસ, પણ અમને વધારે પાણી ગાળે ને બધું કરે, પીવડાવે ને એમ કરતાં કરતાં લઈ ગયા. છેલ્લે હું બધી ટૂંક કરતાં કરતાં 2:30 વાગ્યા સુધી હું છેક 26-27 ટૂંક સુધી પહોંચી ગયો. બધું હવે હું ઉતરું છું, મને મોડું થશે, હું તમારી સાથે બધું નહીં કરું, મારે રાતના રિટર્ન મળે. મને કે આટલા સુધી વિધિવત કરીને એક કામ કરો, તમારી સ્પીડ સારી છે, તમે હમણાં હમણાં ભાગો, અમારી સાથે નહીં રોજાઓ. મને ધક્કો માર્યો, હવે આટલું કીધું, મેં તો ચલો તો ટ્રાય રિસ્ક લઈ લો, એટલે એમના કહેવાથી મેં રિસ્ક લઈ લીધી. 31 ટૂંક પૂરી થઈ ગઈ, હું નીચે ઉતરી ગયો, 1/2 કલાક 1/4 કલાક લેટ ઉતર્યો, પણ મને આજે આનંદ છે. આ એક કાશ્મીર આવીને એક છે, અને એની દીકરીઓને બી ધર્મ કરાવીને એને દીકરીઓને દીક્ષા આપી છે. એને હસબન્ડ તો એની પહેલાં તો દોડીમાં જ યાત્રા કરતા હતી, દોડી છોડાવી છે. એટલે અમે તો હું તો ડરતો હતો, આ તો કંઈક ધર્મ વધારે સરસ જ કરાવશે, પણ દ્રઢતા એમ. પણ એ અમને સમજી પણ શકે, સમજી શકે એટલે અમને કીધું કાંઈ વિધિને તમે જાઓ, એમને ફટાફટ જઈને દર્શન કરીને તો આવો, એમને નથી જવાનું.
અમે તો ઢીલા છે તો ઉતરી ગયા, ચાર મણા તો મળી ગયા હતા કે ચલો પાર્વતી તમારે ઉતરી, ચાર જણા તો સાથ આપવા તૈયાર હતા એવા સમયમાં. એક બેન નો એક શબ્દ એની અંદર દ્રઢતા અમને ન લાગી, અમે ગયા. દ્રઢતા વાળા વ્યક્તિઓની વચ્ચે જ ધર્મ કરવાનો, ભલે એક વાર આપણે કમ અને કરવાનો, પણ દ્રઢતા વાળો આપણે પૂરું સરસ કરાવે એ પાકી વાત છે. એ દ્રઢતા છે, અને જેને એ તપ કર્યો એની પાસે તપની દ્રઢતા હોય, જેને જ્ઞાન એની પાસે જ્ઞાનની દ્રઢતા હોય, જેની પાસે જે કાર્ય હોય એની દ્રઢતા હોય. આપણે એવી દ્રઢતાથી ધર્મ કરવાનો, ઢીલા નહીં પડવાનો, અને કદાચ ઢીલા પડ્યા હોય બીજાને તો નહીં જ બતાવવાનું. હું કીધું એટલે ઓલો હિંમત યાદ મજા ત્યાં, ઘબરાવાનું નહીં, દ્રઢતા, અરે હિંમત રાખે થઈ જશે, ઘબરાવાનું નહીં થઈ જશે, આમ દ્રઢતાથી આગળ લઈ જવાનું. ક્યારેય નહીં સમયની મર્યાદામાં ક્યારેય નહીં જવાનું. તમે એમ વિચારો કે છ કલાક દેરાસમાં બેસું છું, તમે નહીં બેસી, તમે બેસી જઈને તમારા ભાવમાં જતા રહે તો છ કલાક ક્યાં જતા રહે તમને ખબર ન. સમયને ગણીને નહીં બેસવાનું, દ્રઢતાથી બેસવાનું. કરવાનું છે ચોક્કસ અને પરફેક્ટ કરી, કરવાનું છે ચોક્કસ અને પરફેક્ટ કરી, કરવાનું છે ચોક્કસ અને પરફેક્ટ કરી. આપણે ક્યાંય બીજે આપણે ત્યાં આગળ આવેલા બધા આરાધક હાથમાં મારી રૂમમાં જે લોકો ઉતર્યા હતા ને, અમે એક જણું લઈને આવ્યો હતો, મારા પંકજભાઈ. મને ખબર હતી કે પંકજભાઈને રાત્રે ચા જોઈ, મેં કીધું તેને એ રીતે લાવ્યો હતો, તમને હું ચા આપીશ, ચાલુ મળશે. મને એ સમજતા હતા કે આ બોલે છે કે આપવાનો તો છે જ નહીં, તમે તો આ બાજુ ક્યાં વાંધો છો, તમે નહીં મળે એક દિવસ પૂજા કરી, દિવસ પૂજા ના આપી. મેં એમને કીધું પંકજભાઈ ભગવાન નારાજ થઈ ગયા, મને કે કોઈ નારાજ નથી, ફોર્સ નહીં કરો, આપણે તો છે જ નહીં, કનેક્ટ થઈ ને કરે, પહેલાં બધાને કનેક્ટ કરો પછી વધુ કરો. શાંતિથી 11 વાગ્યા સુધી સુતા રૂમમાં તો સુવા દીધા, અમે કાંઈ નહીં છે, મને ફોર્સ કરીને મતલબ નહોતો, પણ એ રૂમમાંથી પાછા મને કેવું નહીં આવું તો પછી આવીને ઊભા રહી ગયા જોવા માટે. જાય ભગવાનની ભક્તિની તાકાત એને ખેંચીને લાવે. પછી મેં પૂછ્યું કીધું રાત્રે ચાનું શું કર્યું છે, મેં કે તમે સાંજે પીવડાવી દીધી હતી ને પછી ચોવિયાર કાપો જ કરી દીધો, કહેવાય નહીં કરો. પેલી વાર આવ્યા પછી આવે નહીં, માવો ખાવા જોઈતો હોય આવે નહીં, પછી બધા જીવો હોય, કોઈ કક્ષામાં આપણે નહીં એવા હતા, બધા હશે, આપણે બધાને સમજવાના છે. પણ દ્રઢતા ટેકનિકથી કરવા પડે, બળથી કામ ના થાય, કરથી કામ રહ્યું, કરથી કામ રહ્યું તો કેટલા કામ થાય, કેટલો આનંદ માને, કેટલો સરસ આનંદ માને, કેટલી સરસ ભક્તિ કરી, ભાવુક થઈને આરાધના કરી. આવો તો કેટલા કેટલા આનંદિત વ્યક્તિઓ આપણે ત્યાં આવ્યા હોય, દરેક આત્મામાં કેટલો ઉલ્લાસનો ઉમંગ હોય આપણે જોઈએ એટલું ઓછું છે. અને આ બધો ઉમંગની પાછળ આપણે એક જ એંગલ પહોંચવાનું છે, દ્રઢતા, ઢીલાણી પડો. અને દ્રઢતા મારા બહેનની દ્રઢતા, ગરદીની અંદર છોલે આપણે ખવડાવવા, અમે કે ચટણી લાવો તો ગરદીમાંથી ચટણી લઈને આવ્યા, અરે તમને શું એ શેઠમાં તો શું ભક્તિ કરી છે આ બહેને, એમની અનુમોદના કરી એટલી હોય છે એવી હોય. પાછા વર્ષી તપના તપસ્વી, તમે તો કંઈક તો તપ હતું ને, નહીં તમે નતા તો અમને પીરસતા હતા જે હોય તે, પણ જે અમને અમને એમ તો આ ગરદીમાં પહેલી વાર બીજો વખત આવશે જ નહીં, લઈ લો. હા બેન, આટલી ગરદીની વચ્ચે પણ હિંમતથી જે નીકળે અને ભીરશે અને પુરસ્કારી કરે, આ જ આચર્યમાન દાખલાઓ જોઈને અમને આનંદ થાય કે આને કહેવાય છે ભક્તિની દ્રઢતા. આ દ્રઢતા, આવી કેટલી કેટલી દ્રઢતાઓ આપણે આ જગતમાં જોવા માટે મળે, હજારો દ્રઢતાઓ છે. આપણી પણ એક દ્રઢતા નિશ્ચલ થવી જોઈએ, અને હલવી જ ન હોય, એટલી બધી નક્કર હોવી જોઈએ, જે બુલેટ પ્રૂફ કાર તૂટે જ નહીં, તમારી દ્રઢતા એટલી દ્રઢ હોવી જોઈએ, ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તમારી દ્રઢતામાં ક્યાંય કશે પણ વિક્ષેપ. ખ્યાલ આવી ગયો બરાબર? વિચાર દીકરો નવરોધાનું બ્રહ્મમ ભવ મંગલમ નિયમ, નવા વર્ષે તમારો પ્રવેશ. આ એક અઠવાડિયા સુધી તમારે ખોટો ખર્ચો નહીં કરવો, ખોટો ખર્ચો નહીં કરવો, બિનજરૂરી ખર્ચો નહીં કરો, સાચો ખર્ચો કરો. સમજાઈ ગયું? હવે તમારે નક્કી કરી લેવાનું કે આ બિનજરૂરી કે જરૂરી, સાંભળી બરાબર? નવરદાન પણ સિદ્ધાંત કરી રહી